હલો મિત્રો હું આપનું સ્વાગત કરું છું મારી આ ચેનલમાં મિત્રો આજે હું તમને ઇન્ફોર્મેશન આપવા જઈ રહ્યો છું ઇલેક્ટ્રિસિટી બિલનું કેલ્ક્યુલેશન કઈ રીતના કરવાનું છે તમારે બિલની ગણતરી કઈ રીતની કરવાની છે તમને કુલ વપરાશ આપી દેવામાં આવે છે બિલની અંદર પરંતુ તેનું કેલ્ક્યુલેશન કઈ રીતના કરવાનું છે એ આજે હું તમને એક એપ્લિકેશનના માધ્યમથી સમજાવવા જઈ રહ્યો છું તો એના માટે તમારે ગૂગલ પ્લે સ્ટોરમાં જવાનું છે અને ત્યાં જઈ ઇલેક્ટ્રિક બિલ કેલ્ક્યુલેટર સર્ચ કરવાનું છે જેવું તમે ઇલેક્ટ્રિક બિલ કેલ્ક્યુલેટર સર્ચ કરશો તો તમને અહીં એક બલ્બની નિશાનીવાળી એપ્લિકેશન જોવા મળી જશે જ્યાં લખેલું છે ઇલેક્ટ્રિક બિલ કેલ્ક્યુલેટર પીજીવીસીએલ એમજીવીસીએલ યુજીવીસીએલ તો અહીં તમારે આના પર ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો તો અહીંથી તમારે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાની છે અહીં ઓલરેડી મેં ડાઉનલોડ કરેલી છે તો હું અહીં ઓપન કરીશ આ એપ્લિકેશનને તમે જેવી આ એપ્લિકેશનને ઓપન કરશો તો તમને અહીં મેનુ જોવા મળી જશે બિલની ગણતરી કઈ રીતના કરવી એ બિલ ગણતરી કઈ રીતના કરવી અને બિલના ભાવ શું છે તો તમામ માહિતી અહીં તમને આપી દેવામાં આવેલી છે અને અહીં તમે તમારી મનપસંદ ભાષા પણ પસંદ કરી શકો છો ગુજરાતી અથવા ઇંગ અંગ્રેજી અહીંથી તમારે સિલેક્ટ કરવાનું છે તો ચલો દોસ્તો આપણે શું કરવાનું છે બિલની ગણતરી કરવા માટે તમારે દોસ્તો અહીં ક્લિક કરવાનું છે બિલની ગણતરી કરો એના પર અહીં તમને ચાર ઓપ્શન જોવા મળશે પી પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ડીજીવી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ યુ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ અને એમ મધ્ય ગુજરાત વીજ લિમિટેડ તો મિત્રો તમે જે પણ ઝોનમાં આવતા હોય એ તમારે તમારા બિલ ઉપર લખેલું હોય છે એ તમારે સિલેક્ટ કરી લેવાનો છે તો મારે જેવું યુજીવીસીએલ આવે છે ઉત્તર ગુજરાત વીજ કંપની પ્રાઇવેટ લિમિટેડ તો એની અંદર તમારે સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ તમારે અહીં આરજીપીઆર પી ગ્રામ્ય વિસ્તાર જો તમારું ટેરિફ ગ્રામ્ય વિસ્તારનું હોય તો તમારે આરજીપીઆર સિલેક્ટ કરવાનું છે અને જો તમારું શહેરી વિસ્તારનું હોય તો તમારે શહેરી વિસ્તાર સિલેક્ટ કરવાનો છે અહીં તમારે જો ખેતીવાડીનું બિલ હોય તો તમારે ખેતીવાડી સિલેક્ટ કરવાનો રહેશે જે પણ કેટેગરીમાં આવતા હોય તે તો અહીંથી તમારે સિલેક્ટ કરવાનો છે અને જો તમને ખબર ના હોય કે મારું બિલ કયા પ્રકારનું છે તો તમારે તમારા બિલમાં લખેલું છે તો અહીં તમારે પ્રશ્નાર્થ ચિહ્ન જે છે અહીં અહીં તમારે એના ઉપર એકવાર ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો તો અહીં તમને બિલની ફોટો બિલનો ફોટો મળી જશે ત્યાં તમે ઝૂમ કરશો તો અહીં માર્ક કરેલું છે કે તમારું ટેરિફ કયા પ્રકારનું છે આરજીપીયુ જે પણ પ્રકારનું હોય તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે તો અહીં મારું અર્બનનું છે તો મેં આયા આર સિલેક્ટ કર્યું છે ત્યારબાદ તમારે અહીં ગણતરી કરો એના ઉપર ક્લિક કરવાનું છે તો જેવું તમે ગણતરી પર ક્લિક કરશો તો તમને અહીં ઓપ્શન જોવા મળી જશે મિત્રો તમારે શું કરવાનું છે અહીં કનેક્ટ લોડ તો તમારે લોડ કેટલા વો કિલો વોલ્ટનો છે એ તમારે જોવું હોય તો તમારે તમારા લાઇટ બિલ પર લખેલું છે તો એના માટે તમારે અહીં પ્રશ્નાર્થ ચિહ્ન જે આપેલું છે આ એના ઉપર ક્લિક કરવાનું છે તમારે કોઈ પણ માહિતી જોતી હોય તો તમે અહીં પ્રશ્નાર્થ ચિહ્ન ઉપર ક્લિક કરશો તો તમને માહિતી મળી જશે તમે જોઈ શકો છો જેવું તમે તેના પર ક્લિક કરશો તો અહીં તમને ફોટો મળી ગયો તો જે રાઉન્ડ કરેલું છે એ તમારો પાવરનો માપદંડ છે એક પોઈન્ટ પાંચ કિલો વોલ્ટનો જે છે એ તમારો પાવર છે તો તમારે અહીંથી હા તમે તમારે તમારા બિલ પર જોવાનું છે અહીં તમને ખાલી એક્ઝામ્પલ તરીકે ઉદાહરણ તરીકે આપેલું છે તો મારા બિલની અંદર મારે ઝીરો પોઈન્ટ પાંચ છે તો મારે અહીં ઝીરો પોઈન્ટ પાંચ કરવાનું રહેશે યુનિટનો વપરાશ દાખલ કરો તો જેવું તમારું બિલ તમને મળે તો ત્યાં આગળ તમને કુલ વપરાશ તમારો કેટલો થયો એના એ લખેલું જ હોય છે અને ક્યાં લખેલું હોય છે એ જોવું હોય તો પ્રશ્ના ચિહ્ન પર ક્લિક કરો એવું તમને તરત અહીં દેખાશે પરંતુ અત્યારે અત્યારે તમને એક કોમ્પ્યુટરાઈઝ સ્લીપ આપવામાં આવે છે તેની અંદર પણ તમારો કેટલો વપરાશ છે એ લખી આપવામાં આવે છે તો મારો વપરાશ છે એકસો એકસઠ યુનિટ અહીં એકસો એકસઠ નાખી દેવાના છે અને અહીંયા અત્યારે હાલનો ફ્યુલ દર બસો પૈસા ચાલે છે તો અહીં ઓલરેડી આપી દીધેલો છે તમારે જો અહીં મેન્યુઅલી નાખવો હોય તો અહીં તમારે આના ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે તેના પર ક્લિક કરશો તો તમને અહીં ફ્યુલ દર દાખલ કરો એનું એક ઓપ્શન ખુલી જશે તો અહીં તમારે તમારો ફ્યુલ દર નાખી દેવાનો છે અને ફ્યુલ દર ક્યાં આપેલો છે એ જોવું હોય તો તમારે અહીં પ્રશ્નચિહ્ન ચિહ્ન પર ક્લિક કરવાનું છે પ્રશ્ન ચિલ્લા પર ક્લિક કરશો તો અહીં તમને તમારા લાઇટ બિલમાં આપી દી આપી દેશે કે અહીં કેટલો તમારો ફ્યુલ ચાર્જ છે તો તમારે જે પણ હોય એ તમારે અહીં બિલમાં નાખી દેવાનું છે મારે અત્યારે હાલમાં બસો છે બસો પૈસા તો એ નાખી દઈશ શું તમે બીપીએલ ગ્રાહક છો જો તમે બીપીએલ ગ્રાહક હોય તો તમારે હા ના સિલેક્ટ કરવાનું છે આગળ તમારે વિદ્યુત તમારો વિદ્યુત શુલ્ક તમારું વિદ્યુત શુલ્ક કેટલા ટકા છે એ તમને બિલમાં અહીં આપી દેલો દીધેલો હોય છે તેના માટે તમારે પ્રશ્નાથ ચિહ્ન પર ક્લિક કરવાનું છે જેવું તમે પ્રશ્નાથ ચિહ્ન પર ક્લિક કરશો અહીં તમને નીચે આપી દીધેલો છે ગોલ્ડ રાઉન્ડમાં કે અહીં તમારો જે વિદ્યુત શુલ્ક છે એ દર્શાવેલો હશે તો મારો અત્યારે પંદર ટકા છે તો હું પંદર ટકા જ રહેવા દઈશ અને તમારું બિલનો પીરિ સમયગાળો શું છે તો બિલનો નોર્મલી સમયગાળો બે મહિનાનો રહેતો હોય છે તો તમારે અહીં બે મહિના એક મહિના કે ચાર મહિના સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ તમારે જ્યારે આ કમ્પ્લીટ ફોર્મ થઈ જાય એટલે તમારે ગણતરી કરો એના પર ક્લિક કરવાનું છે તો તમારે ચલો હું કરી દઉં અહીં ગણતરી પર તો તમે જોઈ શકો છો અહીં કે તમારો જે કેટેગરી છે એ પણ અહીં તમને જોવા મળી જશે હું તમને સમજાવી દઉં કે તમારી કેટેગરી તમારો લોડ શું હતો એ આપણે અહીં ડિટેલ નાખેલી હતી એ ડિટેલ પરથી તમને તમારી વિગત અહીં મળી જશે તમારો ફ્યુલ ચાર્જ અત્યારે ત્રીસ રૂપિયા છે આટલું તમારું એનર્જી તમારા સેમ આ જે અમાઉન્ટ આવી છે એ જ અમાઉન્ટ તમારા બિલમાં હશે હા ક્યારે બિલ થોમાં અમાઉન્ટ થોડો ડિફરન્ટ આવશે કે જ્યારે તમે થોડા પૈ અગાઉથી કંઈ બિલ પેમેન્ટ કરેલું છે તમારા અગાઉના પૈસા બાકી છે લેવાના દેવાના તો તમે ત્યાં માઇનસ પ્લસ કરી શકો છો અને વધારે બિલની વિગત જોતી હોય તમારે તો અહીં બિલની વિગત જુઓ પર ક્લિક કરવાનું છે તો તમે અહીં જોઈ શકો છો કે અહીં કઈ રીતના તમારું બિલનું કેલ્ક્યુલેશન કરવામાં આવ્યું છે તમારો નોર્મલ ચાર્જ ઉમેરવામાં આવે છે તમે અહીં જોઈ શકો છો કે પહેલાં પ્રથમ સો યુનિટ છે એનો ચાર્જ શું છે પછીના એકસઠ યુનિટનો ચાર્જ શું ગણ્યો છે તો આ રીતના તમારું બિલનું કેલ્ક્યુલેશન કરવામાં આવે છે મિત્રો તમે અહીં જોઈ શકો છો કે તમારો રિકવરી ચાર્જ ફ્યુલ ચાર્જ કેટલો છે વિદ્યુત શુલ્ક શું છે એ તમામ વિગત અહીં ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી દીધેલી છે તો ઓલમોસ્ટ મેં તમને અહીં સમજાવી દીધું છે કે તમારે કઈ રીતના તમારું બિલનું બિલની ગણતરી કરવાની છે તો આ એપ્લિકેશનનો ઉપયોગ કરો અને તમે બે જ મિનિટમાં તમારું બિલનું કેલ્ક્યુલેશન કરી શકો છો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તમને માહિતી પસંદ આવી કે ના આવી એના માટે મને કોમેન્ટમાં લખો અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ સો મચ